જસદણમાં તાલુકા સેવા સદન ખાતે રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા લોકસભા સેતુ કાર્યક્રમમાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી જયંતિભાઈ કાવડિયાની અધ્યક્ષતામાં કુલ 57 પ્રશ્નો પૈકી 15 પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરીને અરજદારોને હુકમો હાથોહાથ અપાયા હતા અને આ કાર્યક્રમમાં કુલ 57 પ્રશ્નો પૂછાયા હતા, પરંતુ 46 પ્રશ્નો જ રજૂ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયાએ કહ્યું હતું કે ગ્રામ્ય જનતાની સુવિધા એ સરકારની પ્રાથમિકતા છે અને કોઈ પણ ભોગે તેની જાળવણી કરાશે. આ કાર્યક્રમમાં જસદણ માજી ધારાસભ્ય ભરતભાઈ બોગરા સહિતના રાજકીય આગેવાનો અને જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તેના બજેટમાં 142 કરોડની જોગવાઈ કરી છે અને કોઈ પણ ગ્રામ પંચાયતના મકાનના રિપેરિંગ માટે રૂપિયા 5 લાખ, 5,000 સુધીની વસ્તી માટે રૂપિયા 12 લાખ, 10,000 સુધીની વસ્તી માટે રૂપિયા 18 લાખ અને 15,000 સુધીની વસ્તી માટે રૂપિયા 22 લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયતના મકાનો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ તકે 46 પ્રશ્નો રજૂ કરાયા હતા, જેમાં હકના મકાન, તલાટીની લાપરવાહી, એસટી વિભાગ, મહેસૂલ વિભાગ, ફૂડ સિક્યોરિટી, આવકના ભ્રષ્ટાચાર વગેરે મુદ્દે તાકીદે કામગીરી કરવા મંત્રી આદેશ કર્યો હતો. રાજ્યના મુખ્યમંત્રીનો એક મન અને એનો જે વિચાર કે ગુજરાતની અંદર લોકોને કામગીરી કરવા માટે ક્યાંય મુશ્કેલી ન પડે એટલા માટે લોકોના દ્વારે સરકાર એના માધ્યમથી લોકસભા સેતુ અમે કરી રહ્યા છીએ. અને આપ પણ જાણો છો કે આની અંદર 56 પ્રશ્ન હતા અને તમે પણ સાંભળ્યું હશે કે 15-15 વર્ષ પહેલાંના પડતર પ્રશ્નો હોય, 30 વર્ષ પહેલાંના પડતર પ્રશ્નો, એનો આજે નિકાલ તમે જોઈ રહ્યા છો અને અમે એને ઓર્ડર આપ્યા છે. અને આજે આ આયોજન જે કર્યું છે એ અમારા જિલ્લાના વહીવટી તંત્રને અમે અભિનંદન આપ્યા છે. પણ આવતા દિવસોમાં આ રાજ્યના મુખ્યમંત્રી ઈચ્છી રહ્યા છે કે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિનો પડતર પ્રશ્ન ન રહે, એના માટે ગમે એટલા લોકસભા સેતુ કરવા પડે, અમારા મંત્રીઓને જવું પડે. અને એના કરતાં વિશેષ કે આજે મુખ્યમંત્રી પણ એક તાલુકાની અંદર લોકસભા સેતુ કરી રહ્યા છે. મિત્રો, આના ઉદ્દેશ સાથે હું કહી રહ્યો છું કે આ લોકોની સરકાર છે, ગરીબમાં ગરીબ માણસની ચિંતા કરતી સરકાર છે અને અમારો સ્પષ્ટ ઉદ્દેશ છે કે લોકસભા સેતુના માધ્યમથી અમારું વહીવટી તંત્ર જે છે એ આવતા દિવસોમાં લોકસભા સેતુના માધ્યમથી જ કામગીરી કરશે અને લોકોના પ્રશ્નોનો નિકાલ કરે એવી 100% અમે આશા રાખી રહ્યા છીએ. મેં આપની વચ્ચે પહેલા પણ કીધું કે હવે અમે બોલી પ્રસિદ્ધિથી લઈને આવી રહ્યા છીએ. રાજ્યના મુખ્યમંત્રી કહી રહ્યા છે કે લોકોના ઘર સુધી ખબર પડવી જોઈએ કે લોકસભા સેતુનો કાર્યક્રમ આપણા તાલુકામાં આવી રહ્યો છે અને એના માધ્યમથી કોઈનો પડતર પ્રશ્ન ન રહે એવું રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર ઈચ્છી રહી છે. આ કાર્યક્રમમાં ભાજપના રાજમાં વહીવટ વગર કામ નહીં થતા હોવાનો ભાજપના જ આગેવાનોએ આક્ષેપ કરતા થોડીવાર માટે રાજ્યમંત્રી મૌન સેવી બેસી ગયા હતા. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે શું લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં લેવાયેલા નિર્ણયો સાકાર થશે કે પછી માત્ર નર્યા નાટક સમાન બની રહેશે, તે તો આવનારો સમય જ બતાવશે. દીપક રવિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જસદણ.